Om Shanti 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 शुद्ध आत्मा ने बतावनार श्री समय सार नामना परम अध्यात्म शास्त्रनी संक्षिप्त विचारणा वाचना विनयांजलि रूप अध्ययन आपने करी रहा छे। તેમાં છઠ્ઠી ગાથાના અંતમાં આચાર્ય દેવે જે વાત કરી તે સહેજ યાદ કરી જઈએ। ટીકામાં અગ્નિ હોય દેવતા જેને કહીએ છે, દેવતા એટલે ગુજરાતીમાં દેવતાના ઘણા અર્થ છે, પણ દેવતા એટલે અગ્નિને પણ દેવતા કહેવામાં આવે છે। તે જુદા જુદા પ્રકારનો હોય, જુદા જુદા આકારનો હોય, તો પણ તેનો સ્વભાવ તો એક જ હોય છે। છાણનો અગ્નિ હોય, ઘાસનો અગ્નિ હોય, લાકડાનો અગ્નિ હોય, પેટ્રોલનો અગ્નિ હોય કે પથ્થરિયા કોલસાનો અગ્નિ હોય, એ બધાનો સ્વભાવ બાળવાનો છે। એવી રીતે અગરબત્તી હોય, મીણબત્તી હોય, ટ્યુબલાઇટ હોય કે મોટો 1000 ગોળો હોય, આ બધામાં પણ જે અગ્નિ વિભાગ છે એ બધાનો સ્વભાવ બાળવાનો છે। એમ આત્મા જે છે તે સહજ જ્ઞાતા છે। જરાક શાસ્ત્રીય છે, જ્ઞેયોના ભેદથી જ્ઞાનના સ્વભાવમાં ફરક પડતો નથી એમ આચાર્ય ભગવાન કહેવામાં માંગે છે। આ ચોપડીને જાણે, આ ચોપડીને જાણે, આ શેત્રંજીને જાણે, આ ઘડિયાળને જાણે, આ ટ્યુબલાઇટને જાણે, આ પંખાને જાણે, ત્યારે એ જ્ઞાન જુદું જુદું છે કે ના? જ્ઞાન સ્વભાવે કરીને એક છે, પણ અજ્ઞાનીનું જ્ઞાન જે જ્ઞેય જોવે તે જ્ઞેયમાં મગ્ન થવાથી તે મલિન, જૂઠું, આસક્ત થઈ જાય છે। બંને કારણથી એ પદાર્થ જુદો છે અને એમાં એને પોતાનો માને છે, અને પોતાનો માનતાની સાથે એની અંદર કાં તો રાગ થઈ જાય છે, કાં તો દ્વેષ થઈ જાય છે, પણ જ્ઞાન તો એનું એ જ છે। જ્ઞાનનો સ્વભાવ બદલાતો નથી, જ્ઞાનની પર્યાય જે છે તે બદલાય છે, પણ જ્ઞાનનો જાણવાનો સ્વભાવ છે તે બદલાતો નથી। અથવા જ્ઞેયને લીધે જ્ઞાનની સિદ્ધિ નથી, આ થોડું શાસ્ત્રી છે, માની લેવાનું અત્યારે, પછી ભવિષ્યમાં સમજણ પડશે।
આ ગાથા વિશે સમજવા માટે આપણે 200મી ગાથા પ્રવચન સારની લીધી છે એ જાણવી. પ્રવચન સાર 200 ગાથા એનો આ વિષય આજ છે. આ દુનિયાને જાણે છે માટે હું જ્ઞાન માટે આ જ્ઞાન છે એમ નથી. દુનિયાના પદાર્થોને જાણે વા ન જાણે પોતાને તો જાણે જ છે માટે જ્ઞાન જ્ઞાન છે. દુનિયાના પદાર્થોને જાણવાને લીધે જ્ઞાની જ્ઞાની નથી, નિશ્ચય નથી. અહીં નિશ્ચય એની મુખ્યતા છે. જગતના જીવોને તો ભગવાનનું મહાત્મ્ય લાવવા માટે તેમનું વ્યવહારિક સ્વરૂપ જ બતાવવામાં આવે છે, એટલી જ એમની યોગ્યતા છે. ઓહો, સોનાના થાંભલા અને રત્ન જડિત, મોટું સમવસરણ, એની અંદર 12 વિભાગો, પરસદા કહે છે જેને, ઉપરથી દેવો પુષ્પ વરસાવે છે, ભગવાન ઉપર બેઠા છે અને ઉપર 3 છત્ર છે, ચામર ઢોળે છે અને સોનાનું સિંહાસન છે, એના પર સોનાનું કમળ છે અને એના પર અંતરિક્ષમાં ભગવાન ઉપર બેઠા છે. કેટલા ભગવાન મહાન! તો દુનિયાના જીવન તો કે હા હા આવા જ ભગવાન. એ ભગવાનનું વ્યવહારિક સ્વરૂપ છે, એ ભગવાનનું મૂળ સ્વરૂપ નથી, એ ભગવાનનું મૂળ સ્વરૂપ નથી. પણ જગતના જીવોને એમ કે ભગવાન અનંત જ્ઞાની છે, અનંત આનંદમાં છે, કે હશે એમાં અમારે શું? અમને કંઈ દીકરા બંગલા આપે તો ભગવાન, અમને કંઈ તમારા ભગવાન દીકરા બંગલા આપે? આ જીવ અનાદિકાળથી એવો વેપારી બુદ્ધિવાળો, લાલચુ અને અજ્ઞાની છે કે દુનિયાની સાથે વ્યવહાર કરે છે લેવા દેવાનો, ભગવાનની પાસે આવીને પણ ભગવાન સાથે પણ વેપાર કરે, ભગવાનનું એ સ્વરૂપ નથી. માટે દેશકાળની પદ્ધતિ પ્રમાણે કૃપાળુ દેવે પણ આત્મસિદ્ધિમાં ભગવાનનું સ્વરૂપ જે કેવળ જ્ઞાન છે એ દુનિયાને જાણે છે એટલે ભગવાન કેવળ જ્ઞાની છે એવું કીધું નથી. દુનિયાને જાણે છે એટલે ભગવાન કેવળ જ્ઞાની, લોકાલોકને જાણે છે એટલે ભગવાન કેવળ જ્ઞાની, તો કે એ વ્યવહાર નહીં છે, પરાશ્રિતો વ્યવહાર નયા, એમ કરીને એનો વિસ્તાર નિયમસારમાં કરેલો છે. આપણે પૂર્વે જોઈ ગયેલા છીએ ગાથા. અહીં આત્મસિદ્ધિની પદ્ધતિથી કેવળ નિજ સ્વભાવનો અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતા નિર્વાણ. પોતે જ પોતાને જાણે છે, પણ પોતે પોતાને જાણે છે એમ જે કીધું છે તે જાણે છે એ રીતે નહીં. કેવળ જ્ઞાની કંઈ પોતાને જાણે છે એવું નથી, પોતાના અનંત આનંદને ભોગવે છે, પોતાની અનંત વીર્યને સ્ફૂર્ણા એમને સહજપણે છે, અનંત પ્રભુતા સહજપણે છે, બધા ગુણો પરિપૂર્ણપણે ભગવાનમાં પ્રકાશી ગયા. પણ અહીં જ્ઞાન એટલે આત્મા અને આત્મા એટલે જ્ઞાન એવી પદ્ધતિ સર્વત્ર સમયસારમાં લીધી છે એટલે નિજ સ્વભાવને જાણે છે. કંઈ ભગવાન એકલા આત્માને જાણતા નથી, વળી ભગવાનનું જાણવું તે તો નિર્વિકલ્પક છે. આપણે આમ ધ્યાન કરીએ એવું ભગવાન ધ્યાન કરે કે ના એવું ન કરે? આપણે કરીએ એવું ભગવાન ધ્યાન કરતા નથી? ભગવાન ધ્યાન કરતા જ નથી. ભગવાનને ધ્યાનના શુક્લ ધ્યાનના ફળરૂપે પ્રાપ્ત થયેલો એવો સહજ સ્વભાવ પ્રગટ્યો છે તેવો અનંત આનંદ અને અનંત જ્ઞાનમાં નિમગ્ન છે, અનંત જ્ઞાન રૂપ છે, એટલે સુધી વક્તવ્ય છે, પછી વક્તવ્ય નથી. ભગવાનનું સ્વરૂપ બુદ્ધિથી જાણી શકાતું નથી. કેવળ જ્ઞાનનું સ્વરૂપ ગમે તેવો બુદ્ધિમાન, આપણી વાત જવા દો,
આચાર્ય દેવ પણ પૂર્ણપણે જાણી શકતા નથી. કે છે અપમાન કહેવાય એમનું, ના અપમાન નથી. કેવળ જ્ઞાન અનુભવનો વિષય છે. ભગવાનને કેવળ જ્ઞાન થયું છે, આચાર્ય દેવને નથી થયું. માટે પૂર્ણપણે કેવળ જ્ઞાનને જાણી શકે, કેવળ જ્ઞાનની નજીક છે પણ હજુ કેવળ જ્ઞાન થયું નથી. કેવળ જ્ઞાન પરિપૂર્ણપણે માત્ર અનુભવ દ્વારા જ જાણી શકાય. અને વાણી દ્વારા કહી શકાતું નથી એવું ભગવાને એમની મૂળ આગમમાં કબૂલ કર્યું છે. સાત ભાંગામાં સ્યાત કથંચિત અવક્તવ્યમ, સ્યાત કથંચિત અવક્તવ્યમ. તો અહીં તો એટલું જ કહે છે, કહેવા માગે છે કે આ દુનિયા છે એટલે ભગવાન કેવળ જ્ઞાની છે. કે દુનિયા છે એટલે ભગવાન કેવળ જ્ઞાની છે? દુનિયા ન હોય તો એવું બનવાનું નથી. પણ ધારો કે દુનિયા ન હોય તો ભગવાનનું કેવળ જ્ઞાન જતું રહે, કારણ કે એ તો દુનિયા જોતા હતા એટલે ભગવાન કેવળ જ્ઞાની હતા. દુનિયા જતી રહી એટલે ભગવાનનું કેવળ જ્ઞાન પણ એવું છે? એવું નથી. ભગવાનનું કેવળ જ્ઞાન અંતરથી છે. ભગવાનનું આખું સ્વરૂપ કેવળ જ્ઞાનની વાત નથી. ભગવાનનું આખું સ્વરૂપ, ભગવાન અત્યારે અનંત આનંદમાં છે. પછી આપણે બધા ભગવાનને ન માનીએ અને ભગવાનને ગાળો દઈએ ખૂબ, તો ભગવાન ભગવાનનો આનંદ જતો રહે સાહેબ? તો ભગવાનનો આનંદ જતો રહે એવો એવો ભગવાનનો આનંદ છે? એમને કાંઈ દુનિયા સાથે લેવા દેવા? આટલે સુધી છે વિચારવું. એકદમ તો ભગવાનનું સ્વરૂપ જીવને બેસે એવું છે નહીં. પ્રયત્ન કરવો, ધીરે 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 પોતાની મતિને નિર્મળ કરવી, પોતાની મતિને સુયુક્તિથી ભગવાનના માર્ગમાં લઈ જવી. આચાર્યો અને જ્ઞાનીઓની વાણી પાછળ પાછળ લઈ જવી કે એ કેવી રીતે લઈ જવાય? એટલી શ્રદ્ધા આવશ્યક છે, એટલી શ્રદ્ધા આવશ્યક છે કે એનું આગમ પ્રમાણ. જીવના અનધિકારી પણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પુણિતકારી અવસર નથી એમ વારંવાર ચિંતવન કરવું. કે વાત અંધશ્રદ્ધા કહેવાય કે ના? એવું ક્યાં કહીએ છે? જેટલું સમજાય તેટલું તો તું સુયુક્તિથી સમજ, પણ સુયુક્તિથી આત્મા આખો ન સમજાય. આત્માને પ્રાપ્ત કરવાનો, આત્માને સમજવાનો આ દુનિયામાં કોઈ ઉપાય નથી. બીજા બધા સહાયક ઉપાય છે, સાક્ષાત ઉપાય તો એક જ છે, સ્વાનુભૂતિ. એટલે પહેલા નમસ્કાર કર્યા હતા. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. કોઈ ઉપાય નથી. કે સાહેબ કંઈ એવો બેકડોર એન્ટ્રી શોધી કાઢો, કંઈ જરા સહેલો ઉપાય તો અમને આત્મા. એવો ઉપાય હોય તો ઋષભદેવ ભગવાન જ ન બતાવત, તે વળી કોઈ બીજું બતાવે. ભગવાને પૂર્ણ આત્મા જાણ્યો. આજ સવારે સ્તુતિ કરી કે નહીં? શું બોલ્યા હતા? સર્વપ્રથમ તે આત્માને જાણવાનો ઉપાય શોધ્યો અને તે આત્માને પૂર્ણપણે પામ્યા ઋષભદેવ ભગવાન, આદિનાથ ભગવાન. તો એ જ બધાને બતાવી દે કે ભાઈ શોર્ટકટ પણ છે. એવો શોર્ટકટ છે નહીં. નિશ્ચય મોક્ષ માર્ગમાં એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. પછી પાછળ આવે પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર. શ્રમણો જીનો તીર્થંકરો એ રીત સેવી માર્ગને. સિદ્ધિ વર્યા નમુ તેમને નિર્વાણના તે માર્ગને. તમે બધા બીજી રીતે જાઓ, ભગવાન બીજી રીતે ગયા એવું કહેતા નથી આચાર્ય. આચાર્ય કહે છે જે રીતે તેઓ ગયા એ રીતે જ આપણે જઈએ નિશ્ચયથી. અને તેથી નિશ્ચય સાધન તે શુદ્ધો ઉપયોગ છે, શુદ્ધ ભાવ અથવા શુદ્ધો ઉપયોગ જે કહો. તો જગતના પદાર્થોને ભગવાન બધા પદાર્થોને જાણે છે એટલે કેવળ જ્ઞાની છે એવું નથી.
પણ ભગવાનનો આત્મા પરિપૂર્ણ નિર્મળ થઈ ગયો છે અને બધાય ગુણો ભગવાનના પ્રગટી ગયા છે એટલે ભગવાન પોતાના સ્વભાવથી કેવળ જ્ઞાની છે. ઇન્દ્રો પૂજે, દેવેન્દ્રો પૂજે, સમોસરણ રચાય, લોકો મૂર્તિ બનાવીને પૂજે એટલે ભગવાન ભગવાન નથી. ભગવાન સ્વભાવથી જગતથી નિરપેક્ષપણે પરિપૂર્ણ છે. આવું સ્વરૂપ જાણવું, આવું સ્વરૂપ ધીમે 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 પોતાના આત્મામાં ઠસાવવું. એ ઠસાવવું શબ્દ કેમ વાપરો છો? કારણ કે આપણે આવું જ્યારે મનને કહીએ છીએ ને ત્યારે એ માનતું નથી. એ કે ભગવાનને કહી છે તો નહીં, ભગવાનની પાસે સુખનું સાધન, ભગવાનને તમે ભગવાન ભગવાન કરો છો. હા, એટલે જીવને, જીવ સ્વાધીન સુખનો સ્વીકાર કરી શકતો નથી, જીવ સ્વાધીન જ્ઞાનનો સ્વીકાર કરી શકતો નથી. અંતરમાં કે પોતે કોઈ વખત કોઈ ચોપડીઓ નહીં, આંખો નહીં, આંખો છે પણ ભગવાનની આંખો, એટલે સિદ્ધ ભગવાન તો છે નહીં, અરવિંદ ભગવાનને આંખો છે પણ આંખોથી જુએ ભગવાન? ભગવાન આંખોથી જોતા નથી. જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે બધી ઇન્દ્રિયો અનિન્દ્રિય થઈ જાય, મન અમન થઈ જાય અને બુદ્ધિ ચારે પ્રકારની બુદ્ધિ નષ્ટ થઈ જાય. મતિ શ્રુત અવધિર મન પર્ય, આ ચારે પ્રકારના જ્ઞાન સમાપ્ત થઈ જાય, એક જ જ્ઞાન રહે, તે સહજ જ્ઞાન. કે આમ આમ જોવે ભગવાન? ના, એવું ન જોવે. ભગવાન કે સાહેબ બધે આમ બધે જોઈ છે? એ ભગવાન એવું ન હોય. આત્માના એક એક પ્રદેશે રહેલું જ્ઞાન તે સહજપણે લોકાલોકને જાણે છે, જ્ઞેયોને જાણે છે. માટે ભગવાન જ્ઞાની નથી, પણ પોતાના આત્માને પૂર્ણપણે જાણીને ભોગવે છે અને સર્વોત્તમ પદવી પ્રાપ્ત કરી છે. માટે ભગવાન ભગવાન છે અને તેમના ચરણકમળની સેવાથી ક્રમે કરીને આપણી બુદ્ધિ પણ નિર્મળ થાય ત્યારે આપણને પણ તેવું કેવળ જ્ઞાન પ્રગટે, પણ એનો મૂળ આત્મજ્ઞાન છે. માટે પહેલા આત્મજ્ઞાન પ્રગટ કરવાનો પ્રયત્ન ભવ્ય જીવોએ કરવો, ત્યાર પછી આગળની દશા પણ પ્રગટ કરવાનો ઉદ્યમ કરવો. એમ અહીં શાસ્ત્રીય પરિભાષા છે, જ્ઞેય જ્ઞાયક સંકર દોષનું નિવારણ કર્યું. જ્ઞેય જ્ઞાયક સંકર દોષનું નિવારણ કર્યું. જ્ઞેય છે એટલે જ્ઞાતા છે એમ નથી, ને જ્ઞાતા છે એટલે જ્ઞેય છે એમ નથી. બંને પોતપોતાના સ્વભાવમાં સ્વતંત્રપણે સહજ છે. તો એ વાત જે લોકોને વિશેષ વિચારવી હોય તો 200મી ગાથા પ્રવચન સાથે જાણવી, બોલી જવું હોય તો બોલી જાઓ. એ રીત તેથી આત્મને જ્ઞાયક સ્વભાવે જાણીને પરિવર જો છો હો મમત્વ નિર્મમ ભાવમાં હો સ્થિર રહું. ત્યાં એક શબ્દ વાપર્યો છે, જ્ઞાતા શબ્દ નથી વાપર્યો, જ્ઞાન શબ્દ નથી વાપર્યો. એ રીત તેથી આત્મને જ્ઞાયક સ્વભાવી, એ જ શબ્દ અહીં પણ મૂક્યો છે. કે છઠ્ઠી ગાથામાં બીજું ચરણ, પહેલી લીટીનો પાછળનો ભાગ, નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી, જે એક જ્ઞાયક ભાવ છે, જે એક જ્ઞાયક ભાવ છે. જાણવાની ક્રિયા કરે છે તેને, જાણવાની ક્રિયા કરે છે એ જ્ઞાયક ભાવ નથી, જેનામાં જણાય છે તે જ્ઞાયક ભાવ. જાણવાનું એનામાં ઓટોમેટિક બને છે, પણ આમ કરીને જે જાણે છે એ જ્ઞાયક ભાવ નથી. અચિંત્ય મહાત્મ્ય વાળું દ્રવ્ય એવું એક જગ્યાએ વચનામૃતમાં લીધું છે,
અચિંત્ય મહાત્મ વાળું આ આત્મદ્રવ્ય અત્યારે એટલે સુધી રાખી, અને હવે જેમ પર્યાયનો નિષેધ કર્યો હતો આગલી ગાથામાં, હવે ગુણોનો નિષેધ કરે છે. નિષેધ એટલે જેણે આત્મા પામવો હોય સાક્ષાત, તેણે ગુણ ગુણીના ભેદના ધ્યાનમાં અટકવું નહીં. મૂળ ગાથાનું સંસ્કૃત ગાથા 7. વ્યવહારેણોપદેશ્યતે જ્ઞાનિનશ્ચરિત્રં દર્શનં જ્ઞાનં નાપે જ્ઞાનં ન ચરિત્રં ન દર્શનં જ્ઞાયકઃ શુદ્ધઃ. ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાનીને, ચારિત્ર નહિ દર્શન નહિ નહિ જ્ઞાન જ્ઞાયક શુદ્ધ છે. શબ્દાર્થ, જ્ઞાનીને ચારિત્ર દર્શન જ્ઞાન એ ત્રણ ભાવ વ્યવહારથી કહેવામાં આવે છે. નિશ્ચયથી જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી અને દર્શન પણ નથી. જ્ઞાની તો એક શુદ્ધ જ્ઞાયક જ છે. એટલે અહીંયા પણ પરમ શુદ્ધ નિશ્ચય નહીંની જ વાત ચાલે છે. પરમ શુદ્ધ નિશ્ચય નહીંની જ વાત ચાલે. ગુણ ગુણીના ભેદનો અનુભવમાં અને અરિહંત દશામાં અભાવ છે. ગુણ ગુણીનો ભેદ જ્યાં સુધી છે ત્યાં સુધી આ